नमस्कार मित्रों, हार्दिक स्वागत है तमारो एजुकेशन इन गुजराती चैनल पर। आज आप टॉपिक है धोरण पांच विषय ईवीएस एट के पर्यावरण चेप्टर 12 के जो आ खूटी जाए तो तेमा आप जी बस की मुसाफरी। आज अमे शाला में अडालजनी वाव उजाणी जवाना हता, जे अमदावाद थी आश्रे 18 किमी दूर आवेली छे। अमे रस्ता उपर वाहनों गणवाना शुरू करिया। अमरा में केटलाके साइकल, केटलाके बस, कार अने मोटरसाइकल गणिया। अब्राहम के जे साइकल गणतो हतो ते झड़पथी कंटाळी गयो। आ हाईवे पर थोड़ी साइकल हती। सिग्नल पर लाल लाइट थई त्यारे ड्राइवरे ब्रेक लगावी। ते मोटू क्रॉसिंग हतुं अने अमे ट्राफिकनी लांबी लाइनो जोई शकता हता। वाहनोमांथी होर्नो अवाज अने धुमाड़ो निकळतो हतो। कदाच तेना कारणे ज एक नानो छोकरो रिक्षामां बैठा बैठा खूब ज खासे खातो हतो। मैं कंईक जाणीती गंध पारखी। मने याद आव्युं के आवी गंध गाममां पिताजीना ट्रेक्टरमांथी पण आवती हती। आपणे जोईए शिक्षक माटे के जाणीता हाईवेना उदाहरणथी बाळको जुदा जुदा प्रकारना रस्ताओ वच्चेनो तफावत जाणी शके छे। वाहनोमांथी નીકળતા અવાજ અને ખરાબ અસરો વિશે બાળકોના પોતાના અનુભવો સાંભળી તેઓને ચર્ચામાં ભાગ લેતા કરી શકાય। વર્ગમાં રસ્તા પરની સુરક્ષાના નિયમોની ચર્ચા કરો। પાના નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો। તો તેમાં પહેલો પોઈન્ટ છે કે તમે ક્યાં ક્યાં વાહનો જોઈ શકો છો। તેમાં છે ચિત્રમાં બસ, કાર, ઓટોરિક્ષા, સ્કૂટર તેમજ મોટરસાઇકલ છે તે આપણે જોઈ શકીએ છીએ। તમે શું વિચારો છો કે આ વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? બસ, કાર, ઓટોરિક્ષા, સ્કૂટર અને મોટરસાઇકલ વગેરેમાં ઈંધણ તરીકે પેટ્રોલ કે ડીઝલ જોઈએ। પોઈન્ટ 3, કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો। મોટરસાઇકલ, કાર, રિક્ષા વગેરે જે વાહનો છે તે ધુમાડો કાઢે છે। क्या वाहनों पेट्रोल के डीजल वगर चाले छे? तो साइकल छे, ट्रेन छे वगैरह पेट्रोल के डीजल वगर चाले छे। वाहनों ने झड़पी हंकारवाथी आपणे केवा प्रकारनी मुश्किलोनो सामनो करवो पड़े छे? वाहनों ने झड़पथी हंकारवाथी क्यारेक कोई पण प्रकारे अकस्मात थई शके छे। कहो, तमे साइकल चलावो छो? जो हाँ तो तेना पर क्यां जाओ छो? हाँ मित्र, हूँ साइकल चलावुं छूं अने तेना उपर बेसी हूँ स्कूल, બગીચામાં રમવા અને કોઈપણ બજારમાં કોઈપણ વસ્તુ લેવા માટે જાઉં છું। તમે શાળાએ કેવી રીતે જાઓ છો? શાળાએ સાયકલ લઈ અને જાઉં છું। તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે? અમારા ઘરમાં મારા પપ્પા છે તે કાર લઈને, મમ્મી ઓટો રિક્ષામાં અને કાકા છે તે પોતાનું સ્કૂટર લઈને કામ ઉપર જાય છે। વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? જો વાહનોમાંથી આવતા ધુવાડાથી આપણને ઘણી તકલીફ થાય છે, જેવી કે ઉધરસ, માથું દુખવું અને ફેફસા સંબંધી અનેક બીમારીઓ પણ થાય છે। વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? વાહનોમાં હોર્નના ઘોંઘાટથી આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે। પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી। ત્યાં ખૂબ જ લાંબી લાઇન હતી। એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે। અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા। અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટરો પણ જોયા। ખનિજ તેલ એટલે કે ઓઇલ શબ્દનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ અને ફૂડ ઓઇલ માટે કરી શકાય છે। બાળકો સાથે જમીનમાંથી તથા ખાણોમાંથી મેળવવામાં આવતા અલગ અલગ ખનિજો વિશે ચર્ચા કરો। પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો। દરેક ટીપુ વધુ સમય ચાલે તેમ કરો। જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો। તારીખ 6/6/2019, ભાવ પેટ્રોલનો છે 68.64 રૂપિયા લીટર અને ડીઝલ છે 68.25 રૂપિયા લીટર। અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં, એવું શા માટે લખેલું હતું? અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું। અબ્રાહમ, કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? કાકા, જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી મંજુ, પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? કાકા, તે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ ધીમે, તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી,
अब्राहम, तो पछी आपणे तेने खरीदवानी जरूर नथी। आपणे तेने आपणी जाते बोरवेलनो उपयोग करी पाणी खेंचे તેમ લઈ જ શકે ને કાકા? તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે। તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રની જરૂર પડે છે। શોધો અને ચર્ચા કરો, ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? ભારતમાં અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેલના ભંડાર છે। પોઈન્ટ બીજો, ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડી બીજું શું મળી આવે છે? તો જમીનની અંદર ખનિજ તેલ સિવાય અન્ય ખનિજ જેવા કે કોલસો, લોખંડ, તાંબુ, સોનું, બોક્સાઇડ વગેરે મળે છે। પછી ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો। પછીનું છે કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। શા માટે? કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જે ભવિષ્યમાં જે આવનારો સમય છે તેમાં પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી ન થાય તે માટે આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। તેઓએ આગળ ચર્ચા કરી, દિવ્યા, શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરોમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી। કાકા, આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી, જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે। અબ્રાહમ, જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? મંજુ, સીએનજીથી મેં ટીવી ઉપર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે। કાકા હસે છે, તે પણ જમીનની નીચે જ આવે છે અને તે પણ મર્યાદિત જ છે। દિવ્યા, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે? મેં વિદ્યુતથી ચાલતી મોટરસાઇકલ જોઈ છે। અબ્રાહમ, આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટે થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરશું? દિવ્યા, જો રસ્તા ઉપર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે। તે કહે છે કે જો વાહનો કીડીઓની જેમ લાઇનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો? મંજુ, જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? અબ્રાહમ, તેનાથી પેટ્રોલ બચશે, એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે। મંજુ, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ, પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં। આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું। શિક્ષકો માટે સૂર્ય ઉર્જાના જુદા જુદા ઉપયોગની ચર્ચા કરી શકાય। ઉર્જાનો ખ્યાલ બાળકો માટે આ ઉંમરમાં અમૂર્ત છે, પરંતુ તેઓ તેની શક્તિ, પાવર વગેરે શબ્દોમાં વિચારવાનું ચાલુ કરી શકે છે। ક્યાં સ્ત્રોતો મર્યાદિત છે અને કેમ તે વિચારવા બાળકોને પ્રોત્સાહિત કરો। વર્ગમાં તેની ચર્ચા પણ કરો। પૃથ્વીમાંનું ખજાનો, પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી। વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો કે યંત્રનો ઉપયોગ કરે છે, પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે। આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે, તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે। તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? આપણે આ પેટ્રોલિયમમાંથી કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ। શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલ્ટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે? તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવામાં પણ ઉપયોગી છે। મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે। મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે, તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે, એટલે કેટલું બધું નુકસાન થાય। જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ। લખો, બધા વાહનો શાનાથી ચાલે છે? એવા છે કે બધા વાહનો છે તે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી, બેટરી અને સૌર ઉર્જાથી ચાલે છે। જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે, તમારા વડીલો સાથે વાત કરો અને તેના વિશે લખો। જો સાધનોની સંખ્યા આવી જ રીતે વધતી જ રહેશે તો સડક ઉપર પ્રદૂષણ પણ વધતું રહેશે અને સડક ઉપર દુર્ઘટના પણ વધતી રહેશે। મંજુએ કહ્યું કે દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? કારણ કે બસમાં
ખૂબ જ ભીડ હોય છે, તેમજ બસથી માણસો છે એ પોતપોતાની સુવિધા અનુસાર સમય પર બધી જગ્યાએ ન પહોંચી શકે, એટલા માટે લોકો છે તે બસનો ઉપયોગ વધારે પડતો નથી કરતા. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓનો નિકાલ માટેના ઉપાયો. સડકો પર વાહનોની વધતી સંખ્યા અને પરેશાનીઓને ઓછી કરવા માટે લોકો તેમના મિત્ર સાથે મળીને જો કારમાં જઈ કે કોઈ પણ બીજું મોટું વાહન હોય તેમાં જઈ શકે, સડકની પહોળાઈ છે એ વધારવી જોઈએ અને ટ્રાફિકના નિયમોને સમજવા જોઈએ અને લોકોને જાગૃતતા લેવા માટે તેને સમજાવવા જોઈએ અને જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ. વાહનોની જો આપણે ટ્રાફિક સિગ્નલથી લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનોનું એન્જિન બંધ કરીએ તો તેનાથી ક્યાં ફાયદા થાય? જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનોનું એન્જિન બંધ કરીએ તો તેમાં છે કે ઈંધણની એટલે કે પેટ્રોલની બચત થાય. શિક્ષક માટે રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી કરવાના શક્ય વિકલ્પો વિશે ચર્ચા કરો અને આ માટે જુદા જુદા સમાચાર અને અહેવાલોનો ઉપયોગ કરો. શોધો અને લખો કેટલું ઓઇલ સ્કૂટર કાર અને ટ્રેક્ટર તો એક સમયે કેટલું પેટ્રોલ અને ડીઝલ ભરી શકાય છે. સ્કૂટરમાં 10 લિટર, કારમાં 30 લિટર અને ટ્રેક્ટરમાં 40 લિટર. 1 લિટર પેટ્રોલ અને ડીઝલમાં તે કેટલે દૂર જઈ શકે છે? સ્કૂટરમાં 50 કિલોમીટર, કારમાં 12 કિલોમીટર અને ટ્રેક્ટરમાં 8 કિમી દૂર જઈ શકીએ છીએ. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે. દિલ્હીનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ અહીં આપેલો છે. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જો એ કોષ્ટક આપેલું છે તેમાં ઓઇલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ 1 લિટરના ભાવ જૂન 2009, જૂન 2014 અને જૂન 2019 આપેલા છે અને આ ઉપરથી આજના ભાવ છે એ આપણે નક્કી કરવાના છે કે આજનો ભાવ છે એ કેટલો છે. તો આપણે જોઈએ પોઈન્ટ કે વર્ષ 2019 2014 સરખામણીમાં પેટ્રોલનો ભાવ 4.79 રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ 17.44 રૂપિયા વધ્યો છે. પોઈન્ટ બીજો, 2009 થી 2014 પેટ્રોલના ભાવમાં અને ડીઝલના ભાવમાં આપણે જોઈએ કે પેટ્રોલના ભાવમાં 31.64નો વધારો અને ડીઝલમાં 19.42નો વધારો થયો હતો. 2014 થી 2019 પેટ્રોલનો 4.79 વધ્યા અને ડીઝલના ભાવમાં 17.44 રૂપિયા વધ્યા. આપણે જોઈએ શોધી કાઢો કે તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે. તો હાલમાં અમારા શહેરમાં પેટ્રોલનો ભાવ 78 રૂપિયા અને ડીઝલનો ભાવ 74 રૂપિયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધે છે? તો કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું છે અને તેનો વપરાશ વધારે હોવાથી ભાવમાં સતત વધારો થયા કરે છે. તમારા ઘરમાં 1 મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તે શા માટે વપરાય? અમારા ઘરમાં 1 મહિનામાં પેટ્રોલ 50 લિટર અને ડીઝલ 10 લિટર વપરાયું, કારણ કે આવવા જવા માટે આટલો વપરાશ થયો. આપણે જોઈએ શિક્ષક માટે વર્ષ 2009, 2014 અને 2019 જૂન મહિનાના સરેરાશ ભાવ દર્શાવેલ છે અને પેટ્રોલ ડીઝલ રોજબરોજના ભાવની વધઘટ અંગે ચર્ચા કરવી. હવે આપણે જોઈએ કે અહીં એક પોસ્ટર આપ્યું છે, તેમાં જોઈએ કે હું ક્યાં ઉપયોગી છું. ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે, કેરોસીન, એલપીજી તરીકે, યંત્ર ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે. સૂત્ર છે, ઈંધણ બચાવો, તેને આદત બનાવો. પોસ્ટર જુઓ અને લખો કે ઈંધણ ક્યાં ક્યાં ઉપયોગી છે. તો કે ઈંધણ ડ્રાય ક્લિનિંગ, ગાડીઓ તેમજ વિમાનમાં, પ્લાસ્ટિકમાં, પછી રંગ, ઘરમાં રસોઈ બનાવવા વગેરે માટે ઉપયોગી છે. ડીઝલ ક્યાં વપરાય છે? ડીઝલનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેક્ટર, જનરેટર વગેરેમાં થાય છે. શિક્ષકો માટે પોસ્ટર વિશે ચર્ચા કરવી ઉપયોગી બનશે. બાળકોને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી વગેરે પેટ્રોલિયમના જુદા જુદા સ્વરૂપો છે તે સમજવામાં મદદ કરશે. આ બધાના આપણા જીવનમાં વિવિધ ઉપયોગો છે. બાળકો તેમના પોતાના અનુભવથી પોસ્ટર સારી રીતે સમજશે. હવે આપણે જોઈએ કે દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાઈ.
તે વાંચો અને ચર્ચા કરો. હું કોણ છું? હું કાળું છું? હું જાડું છું? હું બહુ છું? હું કોણ છું તમે જાણો છો? હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો. મને બનતા લાખો વર્ષો લાગે છે, હું હંમેશા ત્યાં રહીશ નહીં. હું તમારા દીવાને પ્રકાશ આપું છું. હું તમારી રસોઈ કરું છું. હું તમારા યંત્રો ચલાવું છું. આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે? જો ધ્યાનથી નહીં વાપરો, હું હંમેશા ત્યાં રહીશ નહીં. મારા વગર તેઓ ઝઘડશે. મારા વગર જીવન શું રહેશે? હું કાળું છું? હું જાડું છું? હું બહુ છું? હું કોણ છું તમે જાણો છો? હવે આપણે જોઈએ, વિચારો અને ચર્ચા કરો. તેમાં પોઈન્ટ છે કે જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ન મળે તો શું થાય? પોઈન્ટ બીજો છે કે ઈંધણ બચાવવાના થોડા ઉપાય સૂચવું. પહેલાંની વાત, ચૂલા માટે લાકડા. દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી. દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી હતી. તેની દીકરી પણ તેને મદદ કરતી હતી. છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી થઈ ગઈ હતી. લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો, પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા, ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય? ચર્ચા કરો. તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે? તે કેવી રીતે બનાવવામાં આવે છે? તમે કોઈને જાણો છો જે સૂકા લાકડા અને સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય છે? પોઈન્ટ, તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે? તમારા વિસ્તારમાં બીજા કુટુંબીઓમાં રસોઈ કેવી રીતે બને છે? પોઈન્ટ બીજો, જો તેઓ રસોઈ બનાવવામાં લાકડા અને છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે? પોઈન્ટ, શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે? કેમ નહીં? પહેલાં આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા. આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં, પરંતુ ગરમી મેળવવા માટે, પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે વપરાતું હતું. ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન, LPG, કોલસો, વીજળી વગેરે વપરાય છે. મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બનાવ્યો છે. ચાર્ટમાં 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે. છેલ્લા 20 વર્ષમાં ક્યાં બળતણનો વપરાશ વધ્યો છે અને ક્યાં બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ કે 20 વર્ષમાં બળતણમાં થયેલો બદલાવ, તેમાં છે વર્ષ 1976 અને વર્ષ 1996. તેમાં છે 100માંથી ઉપયોગમાં લેતા ઘર છાણા અને લાકડા. વર્ષ 1976માં આપણે જોઈએ કે 100માંથી ઉપયોગમાં લેતા ઘર કેટલા છે. છાણા અને લાકડા વીણતા ઘર, LPG અને કેરોસીન, કોલસો અને વિદ્યુતનો ઉપયોગ કરતા ઘર કેટલા છે. અને પછી જોઈએ વર્ષ 1996માં, તેમાં 100માંથી ઉપયોગમાં લેતા ઘર કેટલા છે. છાણા અને લાકડા વીણતા ઘર કેટલા છે. LPG અને કેરોસીન વાપરતા ઘર કેટલા છે. કોલસો વાપરતા અને વિદ્યુત વાપરતા ઘર કેટલા છે. હવે આપણે જોઈએ, પોઈન્ટ પહેલો છે કે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો કે 75 ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્ષ 1976માં ક્યાં બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો? તો કે વિદ્યુતનો છે સૌથી ઓછો ઉપયોગ થતો હતો. અને વર્ષ 1976માં LPG અને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાતા હતા અને વર્ષ 1996માં તે વધીને ખાલી જગ્યા થયા હતા. એનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ ખાલી જગ્યા ટકા વધ્યો છે. તો તેમાં આપણે જોઈએ કે વર્ષ 1976માં LPG અને કેરોસીન તેમાં છે 10 ઘરોમાં ઉપયોગ લેવાતા હતા અને વર્ષ 1996માં 18 ઘરોમાં તે વધીને 18 થયા હતા. તેનો મતલબ એ છે કે 20 વર્ષમાં તેનો ઉપયોગ છે 80% વધ્યો હતો. હવે આપણે જોઈએ શિક્ષકો માટે, બાળકોને હાલના સમયમાં ઘરમાં વપરાતી બળતણ માહિતી આપવી અને તેમના વિસ્તાર કે ગામના ઘરોમાં વપરાતા બળતણનો ઉપયોગ અંગે ઉપર મુજબના સ્તંભ આલેખ તૈયાર કરાવી શકાય. પોઈન્ટ, વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો? તેમાં આવશે 5 ઘરોમાં. પોઈન્ટ, વર્ષ 1996માં કયું બળતણ ઓછું વપરાયું હતું? વર્ષ 1996માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાતો હતો? તો તેમાં આવશે કે વર્ષ 1996માં
કોલસો છે તે સૌથી ઓછું વપરાયું હતું અને વર્ષ 1996માં તે છે એ 2% ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું. હવે આપણે જોઈએ કે વડીલો પાસેથી જાણકારી મેળવો. તેમાં છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું શું ઉપયોગમાં લેવાતું હશે. તો તેમાં જોઈએ બાળકો કે તમારા વડીલો જ્યારે નાના હતા ત્યારે મારા અંદાજ પ્રમાણે કોલસો, લાકડું અને કેરોસીન છે તે ઉપયોગમાં લેવાતું હશે. તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે ક્યાં ક્યાં બળતણનો ઉપયોગ વધ્યો છે અને ક્યાં ક્યાં બળતણનો ઘટ્યો છે. એલપીજીનો ઉપયોગ વધ્યો છે અને કોલસો, લાકડું અને કેરોસીનનો ઉપયોગ છે ઘટ્યો છે. હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો. તો કે હવે પછીના સમયમાં એલપીજીનો વપરાશ છે એ વધશે અને કેરોસીન, છાણા અને લાકડાનો ઉપયોગ ઘટશે. હવે આપણે જોઈએ કે આપણે શું શીખ્યા. તો તેમાં છે કે કલ્પના કરો કે કોઈ એક કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે, તો તમે છે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો અને તેનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો. બીજો પણ છે, તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો. તો ઘરડા લોકો માટે, ઘરડા લોકો માટે તમે શું કાળજી રાખશો બાળકો? તો તેના માટે છે તમે જેમ બને તેમ લો સીટ બનાવવામાં આવે. પછી બાળકો માટે, તો બાળકો માટે છે કે કોઈ પણ બારી પાસે કે એવી રીતના કોઈ પણ તમારે છે એ રચના કરવાની આવે. જો કોઈ જોઈ શકતા ન હોય તો તેના માટે એવી સ્પેશિયલ જે હોય છે કે કોઈ પણ નીચેની જે જગ્યા છે એકદમ લપસણી ન હોવી જોઈએ અને ખરબચડી રાખવામાં આવે છે. પછીનું છે કે ઈંધણ વિશેના સમાચાર અહેવાલો જુઓ, તેને કાપો અને કોલસો બનાવો, ચાર તમારા વર્ગમાં મૂકો, તે સમાચાર અને અહેવાલ માટે તમારા પોતાના અભિપ્રાયો પણ લખો. પછીનું જોઈએ કે ઈંધણ બચાવવાનો સંદેશ આપતા પોસ્ટરો બનાવો, સૂત્ર પણ લખો અને આ પોસ્ટર તમે ક્યાં મૂકવા ઈચ્છો છો તે પણ વિચારો. હવે આપણે જોઈએ શિક્ષક માટે બાળકોને ટકાવારી શબ્દનો ઉપયોગ તેમના રોજિંદા જીવનમાં જેમ કે રમત જીતવાની તકો, વિષયમાં મેળવેલ ગુણ, વેચાણમાં વળતર વગેરે સાથે સંબંધિત કરવા પ્રોત્સાહિત કરો અને ગણિત સાથે અનુબંધ કરો. બાળકોને વર્તમાન સમયમાં ચાલતી ઉજ્જવલા યોજનાની માહિતી આપવી. થેન્ક યુ.